अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 6 विषय गुजराती विषयांक सुगंध कचनी पाठ नंबर 70। विद्यार्थी मित्रों आगळना तास में आपणे सुगंध कचनी पाठ जेनो साहित्य प्रकार छे पत्र लेखन तेनी समजूती मेळवी हती अने पत्र लेखन करती वखते कई कई बाबतोने ध्यान में राखवी ते पण सीखी गया। हवे आपणे सुगंध कच्छनी पाठनुं स्वाध्याय पोथी लेखन कार्य करवानुं छे। तो चालो जोईए प्रश्न नंबर 1। नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे खानामां लखो। पहलो, आजना समय में पत्र लखवानू ओछू थई गयू छे कारण के जवाब आवशे संदेशा व्यवहारना आधुनिक माध्यमो वध्या तेना कारणे पत्र लखवानू ओछू थई गयू, जवाब में आवशे बी। बीजो, समग्र देश में जिल्ला तरीके कच्छनो बीजो नंबर छे तेनु कारण छे, जवाब में आवशे बी, विस्तार मोटो, कच्छनो विस्तार खूब ज मोटो छे। त्रीजो, कच्छनो धोळावीरा गाम साना माटे प्रख्यात छे, जवाब में आवशे ए, जूना अवशेषो माटे, धोळावीरा जूना अवशेषो माटे प्रख्यात छे। चौथु, सुगंध कच्छनी पाठनु स्वरूप क्यूँ छे, जवाब में आवशे बी, पत्र स्वरूपे लखायु छे। पांचमू, धींगी धरा, धींगा धोरी, धींगा बोल, धींगी बोली, आ शब्दों कोना माटे वपराया छे, जवाब में आवशे सी, कच्छ माटे। छठू, प्राचीन समय में पश्चिम भारत नो प्रवेश द्वार क्यूँ गणातु, जवाब में आवशे बी, कच्छ, कच्छ प्राचीन भारत नो प्रवेश द्वार गणातु। सातमू, सूरज बारी शू छे, जवाब में आवशे ए, पुल, सूरज बारी ए पुल छे। कच्छनी उत्तर पूर्व में शू आवेलू छे, जवाब में आवशे डी, राजस्थान, कच्छनी उत्तर पूर्व दिशा में राजस्थान आव्यू छे। नवमू, कच्छमां शू नथी, जवाब में आवशे डी, रुद्र महालय, नारायण सरोवर, जैसल तोरलनी समाधि, हाजीपीरनी दरगाह आ कच्छमां छे अने रुद्र महालय नथी। आगळ जोईए प्रश्न नंबर 2। नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्यमां लखो। पहलो प्रश्न, पत्र लखती वखते तमे तमारू सरनामू कई बाजु लखशो, जवाब आवशे पत्र लखती वखते हूँ मारू सरनामू पत्रना मथाणे जमणी बाजु लखीश। पत्र में कोई पण दिवस आपणू एड्रेस आपणू सरनामू क्या लखवानू होय छे तो पत्रना मथाणे जमणी बाजु लखवानू रहेशे। बीजू, આપણાથી મોટી વ્યક્તિને પત્ર લખતી વખતે કયું સંબોધન કરીશું, આપણા કરતાં જો મોટા વ્યક્તિને આપણે પત્ર લખીએ છીએ ત્યારે કયું સંબોધન આપીએ, તો આપણાથી મોટી વ્યક્તિને પત્ર લખતી વખતે પૂજ્ય, આદરણીય, મુરબ્બી સંબોધન કરીશું। ત્રીજો, અત્યાર સુધી કચ્છને કેવા પ્રદેશ તરીકે ઓળખતા હતા, અત્યાર સુધી આપણે કચ્છને રણ પ્રદેશ તરીકે ઓળખતા હતા। ચોથું, કચ્છની સીમાઓ સાનાથી વીંટળાયેલી છે, જવાબ આવશે કચ્છની સીમાઓ સમુદ્ર, રણ અને પર્વતથી વીંટળાયેલી છે। પાંચમું, હડપ્પી સંસ્કૃતિના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે, હડપ્પી સંસ્કૃતિના પુરાવા ધોળાવીરામાં કરેલા ખોદકામ દ્વારા મળી આવ્યા છે, ક્યાંથી, ધોળાવીરામાંથી, ધોળાવીરામાં જ્યારે ખોદકામ થતું હતું ત્યાંથી તેની સંસ્કૃતિના પુરાવા મળ્યા છે। છઠ્ઠું, કચ્છના છેવાડે કયું પુરાણ પ્રસિદ્ધ સરોવર આવેલું છે, કચ્છના છેવાડે
ભારતના 68 તીર્થધામોનું એક રણ પ્રસિદ્ધ નારાયણ સરોવર આવેલું છે। 68 તીર્થધામોમાંનું એક પુરાણ પ્રસિદ્ધ નારાયણ સરોવર આવેલું છે। સાતમું, દાદા મેકરણ કોણ હતા? દાદા મેકરણ લોકોની આજીવન સેવા કરનાર કચ્છના સંત કવિ હતા। એક સંત કવિ હતા અને લોકોની તે સેવા કરતા હતા। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। દુનિયાના રણોથી કચ્છનું રણ કઈ રીતે જુદું પડે છે? તો કચ્છના રણમાં રણના કોઈ લક્ષણો નથી, ક્યાંય રેતી જોવા મળતી નથી। વર્ષમાં 8 મહિના આ રણમાં દરિયાના પાણી ભરાયેલા હોય છે અને 4 મહિના આ રણ સૂકું રહે છે। આમ દુનિયાના રણોથી કચ્છનું રણ જુદું પડે છે। કઈ રીતે જુદું પડે છે? કારણ કે તે રણમાં રણો જેવા કોઈ લક્ષણો જ નથી, ત્યાં કંઈ પણ રેતી જોવા મળતી નથી અને વર્ષના 8 મહિના દરમિયાન આ રણમાં પાણી ભરાયેલા રહે છે, એ સૂકા પણ રહેતા નથી અને 4 મહિના એ સૂકું રહે છે। દુનિયાના રણોથી આ રણ, કચ્છનું રણ, એ જુદું પડે છે। બીજો, ધીણોધર, ભુજિયો અને કાળો ડુંગર શા માટે જાણીતા છે? ધીણોધર ડુંગર ધોરમનાથના તપશ્ચર્યા માટે, ભુજિયો ડુંગર નાગના મંદિર માટે, તેમજ કાળો ડુંગર દત્તાત્રેયના પગલા માટે જાણીતા છે। ધીણોધર શા માટે? તો ધીણોધર ધોરમનાથજીના તપશ્ચર્યા માટે, ભુજિયો ડુંગર ભુજંગનાગના મંદિર માટે અને કાળો ડુંગર દત્તાત્રેયના પગલા માટે જાણીતા છે। ભુજ શહેર ભુજિયા ડુંગર પર વસેલું છે। ત્રીજો, રણ, દરિયો ને ડુંગર વચ્ચેના કચ્છને કયા સ્થળો વીંટળાયા છે? રણ, દરિયો ને ડુંગર વચ્ચેના કચ્છને કયા સ્થળો વીંટળાયા છે? તો રણ, દરિયો ને ડુંગર વચ્ચેના કચ્છને ભદ્રેશ્વર, સુથરી, કોઠારા જેવા સ્થાપત્યના ઉત્તમ નમૂના દર્શાવતા જૈન મંદિરો, રવેચી માતાનું રમણીય સ્થાનક, હાજીપીરની દરગાહ જેવા અનેક સ્થળો આવેલા છે। આધુનિક નગર, ગાંધીધામ અને મુંબઈ પછીનું નોંધપાત્ર બંદર કંડલા પણ કચ્છને વીંટળાયેલા છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, અ અને બ ને યોગ્ય રીતે જોડો। અ છે ખડીર પહેલું, બીજો ધીણોધર ડુંગર, ત્રીજો કાળો ડુંગર, ચોથો ભુજિયો ડુંગર ને પાંચમો ગાંધીધામ। ખડીર એ શું છે? તો જવાબમાં આવશે બેટ। ખડીર એ એક બેટ છે। ધીણોધર ડુંગર એ શું છે? જવાબમાં આવશે 3 નંબર, બામાં 3। ધોરમનાથની તપશ્ચર્યા અત્યારે જ આપણે પ્રશ્નમાં લખી ગયા કે ધીણોધર ડુંગર શા માટે પ્રખ્યાત છે, તો ધોરમનાથની તપશ્ચર્યા માટે। ત્રીજો કાળો ડુંગર, એમાં આવશે ચોથું, ગુરુ દત્તાત્રેયના પગલા। કાળો ડુંગરની ઉપર ગુરુ દત્તાત્રેયના પગલા જોવા મળે છે। ભુજિયો ડુંગર, ભુજિયો ડુંગરમાં આવશે પાંચમું ભુજ શહેર। ભુજિયા ડુંગરની ઉપર ભુજ શહેર વસેલું છે, તેથી ભુજિયો ડુંગરની સાથે આવશે ભુજ શહેર। ગાંધીધામમાં આવશે પહેલું, ગાંધીધામમાં શું આવશે? પહેલું કચ્છનું આધુનિક ધામ। ગાંધીધામ એ કચ્છનું આધુનિક ગામ છે। અહીં આપણો પ્રશ્ન નંબર 1 વિકલ્પો, પ્રશ્ન નંબર 2 એક વાક્યના જવાબો, પ્રશ્ન નંબર 3 2-3 વાક્યોના જવાબો અને પ્રશ્ન નંબર 4 યોગ્ય જોડકા અહીં પૂર્ણ થાય છે। તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં આ સ્વાધ્યાય પોથી લેખન કાર્ય કરવાનું રહેશે અને
તમારી નોટબુકની અંદર પાઠના અઘરા શબ્દો એટલે કે શબ્દોના અર્થ લખવાના રહેશે. અલ્લાહ હાફિઝ.